ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી ઉપરાછાપરી એક બાદ એક અનેક ચોરીઓની ઘટનાઓ સામે આવી રહી છે. ગામમાં વસતા એનઆરઆઈ પરિવારો તેમજ અગ્રણીઓના મકાનને તસ્કરો નિશાન બનાવી રોકડ સહિતની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થતા લોકોની મુશ્કેલીઓ વધી હતી. હજારો લોકોની વસ્તી ધરાવતા ટંકારિયા ગામ ખાતે 8-10 જેટલી ચોરીઓના બનાવો જાણે કે તસ્કરોને પોલીસનો ખોફ રહ્યો ન હોય તે પ્રકારે બન્યા છે. કેટલીક ઘટનાઓ તો સીસીટીવીમાં કેદ થવા પામી છતાં તસ્કરો પોલીસ પકડથી દૂર રહેવા લોકોએ આ બનાવો અટકાવવા જવું તો ક્યાં જવું જેવી સ્થિતિ સર્જાઈ હતી. ટંકારિયા ગામના સ્થાનિકો તેમજ સામાજિક અગ્રણી અબ્દુલ કામઠી દ્વારા ભરૂચ એએસપીને એક આવેદનપત્ર પાઠવી ગામમાં બનતી ચોરીઓની ઘટનાઓને અટકાવવા પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવા તેમજ ચોરીઓને અંજામ આપનાર તસ્કરોને વહેલી તકે ઝડપી પાડવા અંગે રજૂઆત કરાઈ હતી. ગ્રામજનોની રજૂઆતના આધારે એસપી વિકાસ સુડાએ પોલીસ પેટ્રોલિંગ વધારવા સહિતની બાબતો અંગેનું આશ્વાસન આપ્યું હતું. મારું નામ અબ્બાસ અહમદ મુનશી છે. 5 દિવસ અગાઉ મારી ભણકીના ઘરે ચોરી થઈ ને તે ચોરી પણ 6.5 લાખ રૂપિયાની થઈ. હવે અમે આના અનુસંધાનમાં ડીવાયએસપી સાહેબને એક આવેદનપત્ર આપ્યું ને ડીવાયએસપી સાહેબે અમને સાત્વનપણે એવું કીધું કે ભાઈ આના માટે હું ફૂલ કોશિશ કરીશ ને આરોપીને ગમે તે રીતે પકડવાની કોશિશ કરીને એને સળિયાની જેલના સળિયા પાછળ ધકેલી દઈશ એવું અમને આશ્વાસન આપેલું છે ને ડીવાયએસપી આ કામ કરશે એવી મને આશા છે. અમે હું અબ્દુલ કામથી થશે અમારી ટીમ અને ટંકારિયા ગામના અબ્બાસભાઈ બચ્ચા મુનશી દ્વારા જે ટંકારિયા ગામમાં છેલ્લા 1 મહિનામાં અસંખ્ય ચોરીના બનાવો બની રહેલા છે. લગભગ ખાસ કરીને એના મકાનોને ટાર્ગેટ કરવામાં આવે છે. ગામમાંથી અત્યાર સુધીમાં ઘણી બાઇકોની પણ ઉઠાંતરી થઈ. આજથી 5 દિવસ પહેલાં એક શિક્ષક છે જેઓ જમજમ પાર્કમાં રહે છે એમના ઘરે 6-6.5 લાખ જેવી માતબર રકમની ચોરી થઈ. ત્યારબાદ રજ્જાકભાઈ કહીને એક ભાઈ છે એમના ઘરે ચોરી થઈ. ગુજરાત ટુડેના તંત્રી અને લોકસભાના ઉમેદવાર એવા અજીઝભાઈ ટંકાવીના ઘરે પર મકાન તોડવાનો પ્રયત્ન થયો. એક બંગલાવાલા ફેમિલીના મકાન તોડવાનો પ્રયત્ન થયો. આવા તો અસંખ્ય બનાવો બનેલા છે ટંકારિયા ગામમાં. 1 મહિનામાં જ્યારે આટલા બનાવો બનતા હોય તો આજ રોજ અમે ભરૂચના જાગૃત ડીવાયએસપી વિકાસ સુડા સાહેબને એક આવેદનપત્ર આપીને માંગ કરીએ કે પાલિત પોલીસ સ્ટેશનમાં આવતા તમામ ગામોમાં જ્યાં ચોરીઓનો વધારો થઈ રહ્યો છે આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવે અને જે લોકો આ ચોરીમાં સામેલ છે એમની ધરપકડ કરીને જેલના સળિયા પાસે ધકેલવામાં આવે. એટલા માટે કે 1 લાખ રૂપિયાની માતબર રકમની ચોરી થઈ અને પાલેજ પોલીસ દ્વારા અમારી ખાસ માંગ છે કે આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવે અને જેટલા પણ આ ગુનામાં સામેલ ગુનેગારો છે એમને પકડી જેલના સળિયા પાસે ધકેલવામાં આવે. અને વિકાસ સુડા સાહેબે અમને આશ્વાસન અને કમિટમેન્ટ આપ્યું છે કે આજથી જ આજે 23 તારીખથી જ એવરી ટાઈમ ટંકારિયા અને એની આજુબાજુના તમામ ગામોમાં નાઇટનું પેટ્રોલિંગ કરવામાં આવશે અને ગુનેગારોને ધરપકડ કરી અને જેલના સળિયા પાસે ધકેલવામાં આવશે એવું અમને સાહેબ તરફથી આશ્વાસન આપવામાં આવ્યું.